हेलो दोस्तों, गुड मॉर्निंग, जय माता दी, जय श्री कृष्ण। केम छो बता, आई होप तू बता। मजा में जैसे हूँ पण मजा में छू। मम्मी नु काम काज बधु छे, गु रसोई बनावानी बाकी है तो रसोई बनावी है। आ व्हाइट कलर ना फूल है, ધાણા માં એ ફૂલ ઉગાડવા માંડ્યા। આવા ફૂલ તો મસ્તી ના હે, મમ્મી આ જસોઈમાં સુરણનું ક્યાંક બનાવવાની છે, એ આપણે રેસીપી દી છે ક્યાં બનાવવાનું। એવું હલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવવાનું છે સુરણનું હ્યાક। તે બસ મેં ધોવેણને બધું રેડી કરી લીધું ને, એ હું એને કાપે નાખા, કાપીને પછી આપણે એને બાફેન બનાવવાનું હોય, તો હું એને કાપીને રેડી કરીને પછી બતાવવા તમને। જો મમ્મી સુરણની સાઈડ ઉતારે પછી બાફેન બતાવીએ। આ સુરણનું હ્યાક કરવું હોય ને આપણે, તો સુરણની બધી ધોઈ લેવાનું ઠાકું, અને પછી એને આપણે કાપીએ ને, એ મોર છે ને હાથ આપણા તેલવાળા કરવા પડે, નકર આ સુરણનો સર હોય ને એ આપણે હાથોમાં નડે ને તો મીઠી મીઠી ખંજવાઈ આવે એને, તે તેલવાળા હાથ કરીને જ કાપવાનું। કાપે ને અમે હાલો તો તમને બાફીને બતાવી। અમે પાણી ગરમ મૂકી દીધું હતું પહેલાં, અને આ મેં સુરણ કાપીને રેડી કરી લીધું, કાપીને ધોવેને બધું, તો હેવા આપણે એને બાફવા નાખી દઈએ। બાફવામાં થોડુંક મીઠું નાખી દેવાનું, તે હરખું આમાં સડે જાય, અને પછી બીજું તો આપણે જે નાખવાનું હોય મસાલામાં નાખીએ તો એ હાલે। તો એ આપણું સુરણ બફાય ને ત્યાં સુધીમાં આપણે ધાણા અને લીલું લહણ ને એ બધું લેતા આવીએ, લીલી ડુંગરી અને હુકલ લહણ મેં એમાં કૂટાડી લીધું, અને વાં આપણું સુરણ પણ રેડી થઈને બફાવા આવ્યું અહીંયા હતા। તૈયાર થઈ ગયા કપાઈને, આમાં ટમેટાની પેસ્ટ છે ને લીલી ડુંગરી ને લસણ ને લસણની પેસ્ટ ને ડુંગળીની પેસ્ટ ને ધાણા ભાજી ને આ આપણું સુરણ, અને અહીંયા આપણે તેલ ગરમ મૂકી દીધું, તો હવે હાલો આપણે વઘાર નાખીએ। રાઈ નાખીને લાલ મરચું ને એ બધું નાખી દેવાનું, બે લાલ મરચું અને ત્રણ ચાર લવિંગ ને બે ત્રણ કાળા મરી એ બધું નાખી દેવાનું, પછી આપણે નાખીશું જીરું ખૂટે જાય જેથી આપણે હિંગ નાખવાની, આ નાખીને હિંગ બંધ કરી દઈએ, એ આપણે નાખીએ લીલી ડુંગળી, લીલી ડુંગળી નાખીને જરા પણ હલાવી દેવાનું, પછી આપણે જરા ચાલુ કરી દઈએ, એવા પણ નાખ્યું લીલું લસણ, લસણની પેસ્ટ છે ને આ બધું સડે જાય ને તારે જ નાખવાની, નહીં તો છે ને બરે જાય તો બરેલો હા
ને આ આપણે ભૂકર ભૂકરી પેસ્ટ નાખી દઈએ અને બધું થોડુંક પાકવા દઈએ પછી ટમેટાને પીવડી નાખીએ એમાં આપણે એમાં નાખી દઈએ ટમેટાની પેસ્ટ અને બધાને પહેલાં હેઠા સડે જવા દઈએ અને પછી આપણે એમાં મસાલા એડ કરીએ હવે આપણે એમાં સ્વાદ અનુસાર નમક નાખીએ કે નમક આપણે બાફવા માટે પણ નાખીશું કે આમાં આપણે મેપી નાખીશું બહુ નહીં નાખીએ હવે આપણે નાખીએ હળદર વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું તો કરેલો બહેને કરે બેહે છે એમ આપણે નાખીશું લાલ મરચું જેટલું તીખું ખાતા હોય એટલું એ પ્રમાણે નાખવાનું અમે બહુ મેપી તીખું ખાઈએ બહુ તો આ આપણે બધા મસાલા અસલ ત્યાં થઈ ગયા રેડી આમાં હું જરા છે લક્ષ્મીનો ગરમ મસાલો નાખા અમે ઓછો જ ગરમ મસાલો તો ખાઈએ પણ આ તાવ અહીંયા કોઈ ને તો એક નાખવાનું નહીં અને હેમ આપણે આમાં એડ કરી દઈએ સુરત અને થોડીક વાર આપણે એને કૂક થવા દેવાનું એટલે અસલ બધે મસાલાનામાં સુરણમાં ફેરે જાય અને કોઈની ગ્રેવીવાળું ખાવું હોય તો આની ગ્રેવીવાળું પણ કરે હોઈએ અને અમારે બધાએ કોરું મોરું ખાવું રોટલી ભેગું ખાવું એટલે અમે જરા કોરું રાખીએ બાકી આની આ આપણે ફરારમાંય પણ ખાઈ હોઈએ તો ફરારમાં ખાવાનું હોય ને તો આપણે એમાં લહણ ને ડુંગળીને એ ન નાખવાનું અને સુરણ ફરારમાંય પણ ખાઈ શકે આજે અમે આ ફરારીને જ કર્યું અમે આજે આ ઓલું એમ જ ખાવાનું કર્યું સુરણનું ઘેક તૈયાર થઈ ગયું તે હું ધાણા ભાજી માથેથી નાખી દે ઓલ થઈ જાય અસલ મિક્સ થઈ જાય જરાક ગરમ હોય ને આપણે નાખીએ ને તો અસલ ભેરે જાય તો તૈયાર છે આપણું સુરણનું શાક જો મોલો સણવાયો અટાણામાં શકલાની શોખા ન કહો તો એ ખાતો હોય